અને ભાઈ બલિંદરથી માથીને લખેલી સુવાર્તા તેના 16મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની ચોથી કલમ સુધી માથી 16:1-4. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ, કારણ કે આપણા ઈશ્વર એ જીવે છે અને માટે હંમેશા આપણી સાથે વાતચીત કરે છે. એમણે આપણને ઉત્પન્ન એટલા માટે જ કર્યા છે કે આપણે એમની સંગતિમાં રહીએ, અને માટે આજે પણ એમના વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાતચીત કરનાર છે, અને માટે આપણે ખૂબ ધ્યાનથી ખંતથી ઈશ્વરના વચનો સાંભળીએ કે જેથી કરીને આપણે એને હૃદયમાં ઉતારી શકીએ, અને સાથે આપણે આવનાર દિવસોમાં એ પ્રમાણે આપણે ચાલી શકીએ. કારણ કે આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર એ યોજનાના ઈશ્વર છે. આપણા ઈશ્વરના તમે કોઈ પણ કામ જુઓ તો આપણા ઈશ્વરના દરેક કામની અંદર એક યોજના દેખાય, પ્રી પ્લાન, અગાઉથી એક યોજના બનાવેલી હોય, અગાઉથી કંઈ પ્લાન કરેલો હોય, અને ત્યાર પછી પ્રભુ એ યોજનાને અમલમાં મૂકે એવા આપણા ઈશ્વર છે. એ અણધાર્યું કોઈ કામ નથી કરતા, કરવા ખાતર કોઈ કામ નથી કરતા, પણ દરેક કામની અંદર પહેલાં યોજના હોય એમની, અને યોજના બનાવીને આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર એ કામ કરે છે. નૂના સમયની અંદર ઈશ્વરે એક યોજના બનાવી કે જ્યારે આખી દુનિયાની ઉપર પાપ વધી ગયું, માણસોની કલ્પના નિરંતર ભૂંડી થઈ ગઈ, અને એટલે ઈશ્વરે નક્કી કર્યું કે હું આ લોકો બધાનો નાશ કરી નાખીશ. પરંતુ ઈશ્વરે એકદમ કંઈ લોકો નાશ ના કરી નાખ્યો, એવું ના થયું કે અચાનક વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું થઈ ગયું, અને પછી ધરતી ડૂબી ગઈ હોય, આ લોકો નાશ પામ્યા, એવું નહીં. બધું ઈશ્વરે પરફેક્ટ એક યોજના એ અમલમાં મૂકી. એમણે નૂહને પસંદ કર્યા, આ નૂહને કીધું કે નૂહ, તું તારું તારા માટે અને તારા પરિવારના બચાવને માટે તું વહાણ બનાવી ગઈ છે. એમ કરીને ઈશ્વરે એક યોજના બનાવીને નૂહને આપી કે નૂહ એવું થશે કે તું વહાણ બનાવી રહીશ, ત્યાર પછી તમે લોકો વહાણમાં જશો એટલે 40 દિવસ અને 40 રાત આ પૃથ્વી પર વરસાદ પડશે, અને એટલું બધું પાણી આવશે કે આ પૃથ્વી જે છે ડૂબી જશે. અને જ્યારે નૂહે સાંભળ્યું ત્યારે એ આશ્ચર્યજનક ઘટના હતી કે આવું કદી કશું થાય, કારણ કે નૂહે પણ એના જમાનામાં આવું કશું જોયું નહોતું. પણ હું એ વાતને આધીન થયા અને એમણે વહાણ બનાવવાની શરૂઆત કરી. નૂહને વહાણ બનાવતા 100 વર્ષ લાગ્યા, કારણ કે જ્યારે ઈશ્વરે એમની સાથે વાત કરી ત્યારે નૂહ 500 વર્ષના હતા, અને જ્યારે જળ પ્રલય થયો ત્યારે નું 600 વર્ષના હતા, એટલે આશરે 100 વર્ષ જેવું એ વહાણ બનાવતા લાગ્યું. અને એટલે ઈશ્વરે જે યોજના બનાવેલી હતી એ 100 વર્ષ પછીની યોજના હતી કે 100 વર્ષ પછી હું આવું કરીશ, દુનિયા લોકોને દરેક માણસને હું કંઈક સમય આપીશ. અને ઈશ્વરે લોકોને એક સમયગાળો પૂરો પાડ્યો, 100 વર્ષ આપ્યા, 100 વર્ષની લાંબી એમની એક યોજના કે 100 વર્ષ પછી અમારી યોજના જે છે એને હું અમલમાં મૂકીશ,
અત્યારે નહીં. એમણે અચાનક જ આ બધું કામ કરી ના નાખ્યું કે ચલો કરવું છે તો કરી નાખો. ઘણી વખત ઘણા માણસોને આવું એક સૂર ચડે, તાન ચડે, ચલો આ કરવું છે, એટલે ફળદેને બેસી જાય, ના આગળ વિચારો ના પાછળ બેસ વિચારવાનું, બસ કામ કરવાની શરૂઆત કરી દેવાની. પછી ભલે સફળ થાય કે નિષ્ફળ થાય, કે કામનો ખરેખર અંજામ શું છે એ જાણ્યા વગર બસ મનમાં આવ્યું આવું કરવું છે એટલે સીતા કરવા માટે બેસી જાય. અને ઘણા બધા લોકો એવા લોકોને પાગલ કહે કે આ મૂર્ખ માણસ છે. મેં પહેલાં પણ એક વાત બતાવેલી કે ભાઈ ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને રૂમની અંદર ફેબ્રિકેશનનું કામ કરે, કોઈનો ટેબલ બનાવવાનો ઓર્ડર આવ્યો એટલે બસ ચલો ઓર્ડર આવ્યો છો ટેબલ બનાવી નાખો. ટેબલ બનાવતા બનાવી નાખ્યું પછી ખબર પડે કે બારણામાંથી તો જતું નથી એટલે બારણું તોડીને બહાર કાઢી, આ ટેબલમાં જે કંઈ કમાણી થઈ હશે પેલા બારણામાં એણે વાપરી કાઢી હશે, કાં તો પોતાને ઉમેરવા પડે. આવા કામ નહીં, કંઈક યોજના હોય પ્રભુને, એવું નહીં કે ભાઈ ચલો તાન ચડ્યું ને ચલો આ કામ પતાવી દો, એવું નથી. આપણા પ્રભુ એ યોજનાના ઈશ્વર છે, એ એક યોજના બનાવે અને યોજના બનાવીને એને અમલમાં મૂકે. પરંતુ ઈશ્વર ગમે તે કામ એ એમનેમ કરી નાખતા નથી કે ચલો આવું કરવું છે તો આવું આપણે કરી નાખીએ, એવું નથી. પરંતુ નુના સમયમાં એ જમાનાના લોકોને 100 વર્ષ તો કમસે કમ મળ્યા કે ઈશ્વરના વચનો લોકો સાંભળી શકે, ઈશ્વરના વચનોને આધીન થઈ શકે, આવનાર કોપથી બચી શકે, એના માટે લોકોને 100 વર્ષ મળ્યા. એ લોકો આધીન થયા નહીં થયા એ અલગ વસ્તુ છે, પરંતુ ઈશ્વરે એકદમ કંઈ અચાનક જ એ લોકોનો નાશ ના કરી નાખ્યો. ઈશ્વરે યોજના બનાવી અને યોજના બનાવીને ઈશ્વરે અમલમાં મૂકી. જ્યારે સદોમ ગોમોરા વખતે આપણે જોઈએ છે તો સદોમ ગોમોરા વખતે અગાઉથી કોઈને કહેવામાં નહોતું આવ્યું, કોઈને એવું નથી કહેવામાં આવ્યું કે ભાઈ હું સદોમ અને ગોમોરાનો નાશ કરવાનો છું, આટલા દિવસ લાગશે, મહિના પછી હું આ કામ કરીશ કે 2 મહિના પછી કામ કરીશ, એવું નહીં. હા, એ જ્યારે આગ નાખવા માટે આવ્યા નીચે ત્યારે ઇબ્રાહીમને મળ્યા ખરા, ઇબ્રાહીમને વાત પણ કરી કે હું નાશ કરવા માટે જરૂર જ, પણ સમય બિલકુલ નહોતો. ત્યારે આપણને એવું થાય કે જે ઈશ્વરે નું વખતે યોજના બનાવેલી તો આ વખતે સદોમ અને ગોમોરાવાળા માટે ના સમય આપ્યો, એ લોકોને ઈશ્વર કેમ સમય જે આપવો જોઈએ એ પૂરો ના પાડ્યો. પહેલાં લોકો તો 100 વર્ષ આપ્યા, તારે કોઈ 10 વર્ષ તો આપવા જોઈએ કે ભાઈ 10 વર્ષ પછી હું તમને લોકોને આગથી બાળી નાખીશ જો તમે નહીં ફરો તો. પણ સદોમ અને ગોમોરા વખતે આપણને આવી કઈ બાબત જે છે એ જોવા મળતી નથી. અને સદોમ ગોમોરામાં જોવા જઈએ તો એ લોકોને તો ખબર પણ નથી ને અચાનક જ રાત્રે આગ જે છે એ આગ આવી ગઈ અને એ લોકો બધા જે છે એ લોકો બળીને એ લોકો નાશ પામ્યા. અગાઉથી એ લોકોના માટે કોઈ સમય જે છે એ સમય મળ્યો નથી. બાઇબલની અંદર આપણને એવો સમય વિશે કોઈ જાણવા મળતું નથી. તો ઈશ્વરે એ વખત એવું કેમ કર્યું? હું ધ્યાનથી જો આપણે બાઇબલ લાવવા છો તપાસીએ તો ઈશ્વરે નુના સમયમાં નાશ કરેલો એ તો જગ જાહેર વસ્તુ હતી. જ્યારે ઇબ્રાહીમ આ પૃથ્વી પર હતા ત્યારે નૂહનો એક દીકરો શેમ, જેમની વંશાવળીમાં ઇબ્રાહીમ આવેલા, એ શેમ જીવતો હતો. બીજા બાળકોને નથી ખબર, પરંતુ શેમ તો જીવતા હતા કે બીજા બાળકોની ઉંમર નથી આપી. બની શકે લોકો જીવતા હોય, બની શકે ના પણ હોય, પરંતુ એ ઘટના એવી હતી કે એ સમયના લોકોને પણ ખબર તો હતી જ કે ઈશ્વરે ભૂતકાળમાં આવું કરેલું છે કે જ્યારે ભૂંડાઈ વધી ગઈ ત્યારે એમણે લોકોનો નાશ કરી નાખેલો હતો. ઈશ્વર પાપને પસંદ કરતા નથી એવું સદોમ અને ગોમોરાના લોકોને ખબર હતી અને માટે એ લોકો શરૂઆતથી પ્રમાણે ચાલવું જોઈતું હતું. એ લોકોને સમય નથી મળ્યો એવું આપણે કહી જ નથી શકતા, પરંતુ નૂહથી લઈને સદોમ ગોમોરાનો નાશ થયો ત્યાં સુધીનો બધો સમય એ લોકોનો હતો. કારણ કે એ લોકોને ખબર હતી એ લોકો આ વચન જે છે એ જમાનામાં એ પ્રચલિત હતું, લોકોને ખબર હોવી જોઈતી હતી કે ના અમારે આવી બાબત જે છે એ ના કરવી જોઈએ. અંતે છતાં આપણે જોઈએ તો જ્યારે બાઇબલનું વચન કહે છે કે 2 દૂત જ્યારે લોતને મળે છે અને લોત એ લોકોને પોતાના ઘરે લઈ જાય છે અને ત્યારે ત્યાં આ બધા લોકોને ખબર પડશે કે બહારથી કોઈ આવ્યું તો લોકો ઘરે ઘેરી વળે છે અને લોકો આ બંને દૂતને બહાર કાઢવાની વાત કરે છે કે આ લોકોને બહાર કાઢો. અને ત્યારે ત્યાં એક ચમત્કાર થાય છે અને ચમત્કાર એવો થાય છે કે જેટલા બી બારે ત્યાં બધા આંધળા થઈ જાય છે અને આખી રાત એ લોકો બારણું ફંપોસતા રહ્યા, એ લોકોને બારણું ના મળ્યું એ લોકોને. તો આ જે ચમત્કાર હતો એ જોઈને ત્યાંના લોકોને ખબર પડી જવી જોઈએ કે કંઈક થઈ રહ્યું છે,
સાથે સાથે નૂની અરે લોતની બે દીકરીઓ હતી, બંનેના લગ્ન ત્યાં નક્કી થયેલા હતા, એના જમયો ત્યાં જ હતા અને લોત ત્યાં માણસોને મોકલ્યા પણ ખરા કે બે એને બોલાયેલા હોત, કારણ કે આ જગ્યાનો નાશ થવાનો છે. તો પેલા લોકોએ કંઈ ગુપ્તમાં થોડું કીધું હશે, એ લોકો જેને કીધું હશે કે ભાઈ આવું થવાનું છે, અને કદાચ ગુપ્તમાં કીધું પણ હોય તો પેલા લોકો તો ઠઠ્ઠા મસ્કરી કરે, એ લોકો આવ્યા નતા. તો એ લોકોએ તો બહાર વાત ફેલાઈ હોવી જોઈએ ને, કેમ જોડે પેલો લોત અમારો સસરો આવી વાત કરે છે કે ક્યાં જગ્યા પર આગ પડશે ને બધા બળી જશે. તો એ વાત વધારે નહીં પણ કંઈક તો ફેલાવી જોઈએ. અને આવું તો આખી રાત એ લોકોને સમય મળ્યો, અને જો સવાર પડતા લોત ભાગી શકે છે તો આ લોકોને માટે આખી રાત હતી. એટલે એવું પણ આપણે નથી કહી શકતા કે આ લોકોને યોગ્ય સમય બચવાને માટે નથી મળ્યો, એવું પણ નથી. સદોમ અને ગમોરાના લોકોને પણ સમય જે છે એ સમય એ મળેલો હતો. ઈશ્વર યોજનાથી કામ કરે છે. ઈશ્વર અચાનક મનમાં આવે કે ચલો આવું કરી નાખીએ એવું અચાનક કોઈની પર વિપત્તિ પડવા દેતા નથી. ઈશ્વર એ યોગ્ય રીતે કામ કરે છે, એમને યોજના મૂકીને કામ કરે છે. અને આમોસ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, આમોસ પ્રબોધકનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની સાતમી કલમ. બાઇબલનું વચન તેવું કહે છે, ઈશ્વર એ પોતાનો મર્મ પોતાના સેવક કે પ્રબોધક એ લોકોને બતાવ્યા વગર કંઈ જ નહીં કરે. એનો મતલબ આપણા ઈશ્વર કેવા છે, જે કરવાના છે ને એ પહેલાં કહે છે હું આવું કરીશ, વચ્ચે સમયગાળો મૂકે છે અને ત્યાર પછી ઈશ્વર કરે છે કામ. એ તાત્કાલિક કામ કરતા નથી, એ યોજના બનાવે છે. તો યોજના બનાવીને પોતાના સેવકોને જણાવે છે, પોતાના પ્રબોધકોને જણાવે છે. અને પોતાના સેવક અને પ્રબોધકોને એટલા માટે જણાવે છે કેમ કે ઈશ્વર એવું કહે છે તું બોલ અને ચૂપ રહીશ નહીં, તું ગભરાઈશ નહીં, પણ તું બિંદાસથી બોલ અને લોકોને કહે. અને માટે ઈશ્વર જ્યારે પણ કોઈકને કંઈક દેખાડે છે તો એટલા માટે કે લોકો બહાર એ વસ્તુ પ્રગટ કરે. જે ઈશ્વર કરવા જઈ રહ્યા છે ઈશ્વર કોઈકને કોઈક દેખાડે છે અને પછી ઈશ્વર કહે છે કે હવે આ વાત તું જે છે એ બીજા લોકોને કહે. જ્યારે ઈશ્વરની પ્રજા એટલે કે ઇઝરાયલ પ્રજા એ લોકો ઈશ્વરથી દૂર થવા લાગ્યા અને ઈશ્વરથી દૂર થઈને લોકો પાપ કરવા લાગ્યા અને પાપ એ લોકોના વધતા ગયા, પણ ઈશ્વર જે છે પોતાના લોકો પર દયા કરનાર ઈશ્વર છે અને દયા કરીને એ લોકોને બચાવવાનો પ્રયત્ન કરનાર ઈશ્વર છે. અને માટે ઈશ્વરે એ વખતે એ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. અને બાઇબલની અંદર લખેલું છે બીજો કાળો તાંત અને 36મો અધ્યાય અને તેની 15 અને 16મી કલમ. પણ જે મેસેજ આપે એ લોકોને મોકલ્યા, એક સંદેશો લઈને પોતાના પ્રબોધકોને મોકલ્યા, પોતાના સેવકોને મોકલ્યા આગળ. બાઇબલનું વચન કે ઈશ્વરે દયા આવી, ભલે લોકો ભૂંડું કરતા હતા પણ ઈશ્વર એ નથી ચાહતા કે લોકો નાશ પામે કે લોકો મૃત્યુ પામે, એ લોકો નર્કમાં જાય એવી ઈશ્વર ઈચ્છા નથી. એટલે સમયસર ઈશ્વરે પોતાના લોકોને ત્યાં મોકલ્યા આગળ. પણ તેઓએ દેવના ખેતીઓને મસ્કરીમાં ઉડાવ્યા. બાઇબલનું વચન કે છે લોકોએ દેવના લોકોને દેવના ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવ્યા. પ્રભુના ખેપિયાઓને એ લોકોએ મસ્કરીમાં ઉડાવ્યા, એ લોકોને ગમ્યું નહીં પ્રભુનું વચન, એ લોકોને મસ્કરીમાં ઉડાવ્યા. અને બાઇબલનું વચન કહે છે આખરે દેવની પાસે કોઈ ઉપાય ના રહ્યો. એનો મતલબ ઈશ્વર સમયસર ચેતવણી આપી, સમયસર ખેપિયાઓને મોકલ્યા, એક નહીં અનેક લોકોને કીધું જાઓ આ લોકોને બચાવો, આ લોકોને કહો નહીં માનો તો પ્રભુ મારશે તમને, પ્રભુ તમારો નાશ કરી નાખશે. સમયસર ચેતવણી આપી, વખતસર ચેતવણી આપી, સમયસર લોકોને શીખવાડ્યું, સમયસર માણસોને મોકલ્યા, પરંતુ બાઇબલનું વચન કહે છે લોકોએ મસ્કરીમાં ઉડાવ્યા. એ લોકોએ વચનો સાંભળ્યા ખરા
માન્યા ને એ લોકોએ ઠઠ્ઠા મસ્કરી કરી, ઈશ્વર આ સેવકોની મસ્કરી કરી અને માન્યું નહીં. અને બાઇબલનું વચન કે જે આખર ઈશ્વર પાસે કોઈ ઉપાય ના રહ્યો, હવે તો આ લોકોનો નાશ જ કરવો પડશે. અને આખરે નબુખાદનેસાર નામનો રાજા કોઈ પર ચડી આવ્યો અને એણે ઘણા બધા લોકોનો નાશ કરી નાખ્યો, બાકીના લોકોનો ગુલામ બનાવી નાખ્યા, સુલેમાનનું મંદિર તોડી નાખ્યો અને ભયંકર વિનાશ એણે ત્યાં કરી નાખ્યો. જ્યારે ઇઝરાયલ પુત્રો ગુલામીમાં હતા ત્યારે પણ ઈશ્વરે ફારૂન પાસે માણસોને મોકલ્યા, મૂસાને મોકલ્યા કે મૂસા તું જા, એને કહે કે આ મારા લોકો છે, આ જીવતા દેવના લોકો છે, આ યહોવાના લોકો છે, ત્રણ દિવસ દૂર જવા દે કે છે. અને પહેલાં તો પ્રભુએ ઊભી ના કીધું કે આ લોકોને તું ગુલામીમાંથી આઝાદ કર, પણ કે છે ભજન કરવાને માટે જવા દે કે છે. એવું પણ ના કીધું કે તમે એને ગુલામીમાંથી આઝાદ કરો, પણ કીધું કે ખાલી ભજન કરવા તો જવા દે, ત્રણ દિવસ જ દૂર છે, ત્રણ દિવસ જતા થશે, ત્રણ દિવસ આવતા થશે, એકાદ દિવસ કદાચ ત્યાં રોકાય તો અઠવાડિયું થશે, પણ જવા તો દે લોકોને. અને ફારૂન ના પાડી કે કોણ યહોવા હું નથી ઓળખતો કે છે. અને એટલે ઈશ્વર એક પછી એક ત્યાં ચમત્કારો કર્યા, મૂસાના હાથની અંદર ચમત્કારો મોકલ્યા અને અદ્ભુત ચિહ્નો ચમત્કારો ત્યાં થયા. શાના માટે? ઈશ્વર નહોતા ચાહતા કે ફારૂન રાજા નાશ પામે, એ નહોતા ચાહતા કે મિસરના લોકો મરી જાય, એ નહોતા ચાહતા કે એ લોકો નર્કની અંદર જાય. ભલે લોકોએ મારા લોકોને દુઃખ દીધું કોઈ વાંધો નથી, ભલે લોકોએ મારા લોકોને ગુલામ બનાવ્યા કોઈ વાંધો નથી, કારણ કે ઈશ્વરા માટે બધા સરખા છે. ઈશ્વર તો પણ મિસ્ત્રીઓને બચાવવા ચાહતા હતા, ઘણો બધો સમય આપ્યો, ઘણી બધી તક આપી અને છેલ્લે ફારૂને એવું કહી દીધું મૂસાને કે મૂસા તારું મોડું મન ના દેખાડીશ કે છે. અને મૂસા તરત પલટીને કીધું કે ફારૂન તું બોલે છે એ પ્રમાણ જ થશે, હવે તું મારું મોડું જુએ પણ નહીં કે છે. અને ત્યાર પછી ઈશ્વર મૂસાને કીધું કે મૂસા તમે હલવાન લો કે છે, તમે એને કાપો, એનું લોહી તમે દરવાજા પર લગાડો અને હવે મિસર દેશની અંદર ફારૂન રાજા થયેલીને જે ઝાડુ મારનાર ચપરાસી હોય ત્યાં સુધીના દરેક લોકોના ઘરની અંદર જે પ્રથમ જન્મેલો માણસ છે એ મૃત્યુ પામશે, એ મરી જશે. આ વખતે ઈશ્વર મૂસાને કીધું ને મૂસા તું જા ફારૂન પાસે અને એને જેને કહી દે કે છે. ફારૂન શું કીધું, મૂસા તારું મોડું મન ના દેખાડીશ, બહુ ચમત્કારો થઈ ગયા, હું નહીં માનવાનો કે છે, હવે તારું મોડું ના દેખાડીશ. કેટલો બધો ઈશ્વર બચાવવાનો પ્રયત્ન કર્યો. મૂસાએ ત્યારે પલટીને કહી દીધું પ્રભુના આત્માથી કે ફારૂન તું મારું મોડું જોઈ પણ નથી શકવાનો. અને ફારૂન એના પછી મોડું નથી જોયું, એ મૂસાને જોયા વગર જ મૃત્યુ પામ્યો, કારણ કે એણે કહી દીધું કે તમે લોકો અહીંથી ભાગી જાઓ. જ્યારે સમુદ્ર કિનારે ગયા ત્યારે પણ એ ફારૂન અને એની સેના એ સમુદ્રની અંદર ડૂબીને એ લોકો મૃત્યુ પામ્યા. પતિશ્વરે એની પહેલાં ઘણો બધો સમય ફારૂનને અને એની સેનાને આપ્યો કે તમે લોકો બચી જાઓ, તમે લોકો બચી જાઓ. ઈશ્વર કોઈનો પણ નાશ ચાહતા નથી, ઈશ્વરને કોઈના પણ મોતથી આનંદ થતો નથી. એ કહે છે કે મને દુષ્ટના મોતથી આનંદ થતો નથી, પણ દુષ્ટ પસ્તાવો કરે અને જીવનમાં પ્રવેશ કરે એની અંદર ઈશ્વર કહે છે કે હું આનંદ પામું છું. ઈશ્વર જીવન આપનાર ઈશ્વર છે, એ જીવન આપવા માગે છે. અને હવે એ જ આપણા પ્રભુ ઈસુ એ ફરીને એકવાર આપણા માટે એ આવી રહ્યા છે. પ્રભુ ઈસુનું બીજું આગમન એ તૈયારીમાં છે. ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની વાતો કરી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ સંદેશાની અંદર આપણને સાંભળવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ બહુ જલ્દી એ આવી રહ્યા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે તો એમનું જે આવવું છે એ કેવું છે, કેવી રીતે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવશે? પહેલી વખત આવ્યા ત્યારે કોઈ નથી ખબર પડી, પરંતુ હવે પ્રભુ ઈસુ ફરી વખત આવી રહ્યા છે ત્યારે કોઈ નાનું બાળક બનીને નહીં, કોઈ કુંવારી સ્ત્રીના પેટે જન્મ લઈને નહીં, હા પ્રભુ ઈસુ બીજી વખત આવી રહ્યા છે એ જજ બનીને આવી રહ્યા છે, એ પોતાના રાજ્યસ્થાન પર બેસીને આવી રહ્યા છે. હવે પ્રભુ ઈસુ જે આવી રહ્યા છે એ 5.5-6 ફૂટનું શરીર ધારણ કરીને નહીં, એમનું જે ખરું ઓરિજિનલ સ્વરૂપ છે એ લઈને કે જેની સામે આ પૃથ્વી જે છે એક લખોટી જેટલી નાની દેખાય છે, એવું વિશાળ સ્વરૂપ જેમનું છે, જે દૈવ્ય સ્વરૂપ છે જે મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા, એ દૈવ્ય સ્વરૂપ ધારણ કરીને આવો પ્રભુ આવવાના છે. હવે જ્યારે આવશે તો આ પૃથ્વીના ચારે ખૂણેના લોકો એક જ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈ શકશે. હવે પ્રભુ ઈસુ આવી રહ્યા છે તો કોઈ અંધારામાં નહીં,
હવે પ્રભુ શું પોતાના સ્વર્ગીય પ્રકાશની અંદર આવી રહ્યા છે, એ ગર્જના સાથે આવી રહ્યા છે, એ વીજળીઓ સાથે આવી રહ્યા છે અને પોતાના પરાક્રમી સ્વર્ગદૂતોને લઈને આવી રહેલા છે. આખી સ્વર્ગદૂતોની સેના પ્રભુ સુખ્રિસ્તની સાથે હશે, સાથે ત્યાં સુધી જેટલા બી પ્રભુમાં મરી ગયેલા છે એ બધા સંતો સેવકોના આત્માઓ એમની પાછળ છે અને સ્વર્ગદૂત જે છે એ રણસિંગડું ફૂંકતા હશે. આ સ્વર્ગદૂતોનું રણસિંગડું છે, આ મૂસાનું નથી કે જે નાનું હોય કે ખાલી ઇઝરાયલ પુત્રો સાંભળી શકતા હોય, પરંતુ હવે જે રણસિંગડું જે છે એ આખી પૃથ્વીમાં સંભળાશે એવો ભયંકર એનો અવાજ હશે. હવે પ્રભુ શ્રીખ્રિસ્ત એ શાંતિથી નથી આવી રહ્યા, એ છુપાઈને નથી આવી રહ્યા, પરંતુ એમના ઓરિજિનલ સ્વરૂપની અંદર કે જેને કોઈ જોઈ શકતું નથી. પ્રભુ શ્રી મૂસાને કીધું કે મૂસા મારો ચહેરો જોઈને કોઈ જીવતું ના રહી શકે. એ સ્વરૂપની અંદર હવે આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર આવી રહ્યા છે, પરંતુ શાના માટે આવા સ્વરૂપમાં આવી રહ્યા છે, શાના માટે એ રણસિંગડા સાથે આવી રહ્યા છે, એ આવી રહ્યા છે એનું કારણ શું છે? અને એનું કારણ છે આપણે બાઇબલ અંદર વાંચીએ થેસાલોનિકાનો બીજો પત્ર પહેલો અધ્યાય અને સાતમી અને આઠમી કલમ, બીજો થેસાલોનિકી પહેલો અધ્યાય થેસાલોનિકી. અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે. અહીંયા બે કારણ આપેલા છે કે પ્રભુ ઈસુ આવશે તો શાના માટે આવશે? તો કે જે લોકોએ પ્રભુના માટે દુઃખ ઉઠાવ્યું છે, જે લોકોએ સહન કરેલું છે, બહુ ધ્યાનથી સમજો, જે લોકો દુઃખ ઉઠાવે છે પ્રભુના માટે અને જે લોકો સહન કરી રહ્યા છે એ લોકોને વિસામો આપવાના માટે પ્રભુ ઈસુ આવી રહ્યા છે. ફરી એક વાર વાંચે આપણે આ સાતમી કલમ. અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો અને અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. જે દુઃખ સહન કરનારા છે એ લોકોને વિસામો મળે, એ લોકોને આરામ મળે માટે પ્રભુ ઈસુ આવી ગયા છે. લોકોને શું છે? અત્યારે જ આરામ જોઈએ છે, આ પૃથ્વી પર જ આરામ જોઈએ છે. પ્રભુ અમને ઘર આપી દો ને, પ્રભુ અમને ગાડી આપી દો ને, પ્રભુ અમને સારી નોકરી આપી દો ને, એ લોકોને સહન જ નથી કરવું. અમે ક્યાં સુધી સહન કરીએ? ક્યાં સુધી પ્રભુ અમને દુઃખ? ક્યાં સુધી અમને આવા જીવનની અંદર જીવવાનો? તમે તો રાજાઓના રાજા છો, તમે તો પ્રભુના પ્રભુ છો, આખી પૃથ્વી તો મારી છે, તમે સર્વશક્તિમાન છો, તમે આપો પેલું આપો ફલાણો આપો ઠીકણું આપો. પ્રભુ શું કહે છે? જે લોકો સહન કરી રહ્યા છે, જે લોકો દુઃખ સહન કરી રહ્યા છે એ લોકોને પ્રભુ વિસામો આપે એના માટે આવી રહેલા છે. જે લોકો શાંતિમાં છે એ લોકોની કંઈ વાત નથી કરી, જે લોકો દુઃખી અવસ્થાની અંદર છે પ્રભુ માટે દુઃખ સહન કરી રહ્યા છે એ લોકોને માટે પ્રભુ આવી રહ્યા છે, એ લોકોને આરામ આપવાના માટે. અને આઠમી કલમ શું કહે છે? જે લોકો દેવને ઓળખતા નથી અને પ્રભુ શ્રીખ્રિસ્તની વાતને માનતા નથી, આ કોઈ ધર્મને લઈને વાત નથી કરી, આ પ્રભુ શ્રીખ્રિસ્ત પોતાના લોકોની જ વાત કરે છે. કે જે લોકોની પાસે બાઇબલ છે, વચન છે, બીજા તો છે જ છે, પણ છતાં જેની પાસે બાઇબલ છે, વચન છે, મિટિંગો છે, જાણે છે, સમજે છે, પણ છતાં માનતા નથી, એ પ્રમાણે જીવન જીવતા નથી, એવા લોકોને દંડ આપવાના માટે પ્રભુ શ્રીખ્રિસ્ત આવી રહ્યા છે. એક જ દિવસ અને બે કામ, એમના દુઃખ સહન કરનારાઓને આરામ આપવાના માટે. અને જે લોકો એ સમય આરામ કરી રહેલા હતા, પ્રભુમાં નહોતા, આજ્ઞા પાડતા નહોતા, એવા લોકોને દંડ આપવાના માટે પ્રભુ શ્રીખ્રિસ્ત આવી રહ્યા છે. અને દંડ પણ એવો લખેલો છે, આગળ લખેલું છે કે તે લોકો અનંતકાળનો નાશ ભોગવશે, અનંતકાળ સુધી પ્રભુથી દૂર રહેશે. અનંતકાળ કે જેનો અંત નથી આવતો, એટલો સમય કે જે સમયનો અંત નહીં આવે એટલા સમય સુધી એ લોકો પ્રભુથી દૂર રહેવાની શિક્ષા ભોગવશે. એ લોકોને પ્રભુ એ કદી પણ એ લોકોને ફરી એ નહીં મળી શકે. પ્રભુ શું આવી રહ્યા છે? હવે એમના ઓરિજિનલ સ્વરૂપમાં આવી રહ્યા છે. પ્રભુ શું આવી રહ્યા છે? એના બે કારણ છે, દુઃખ સહન કરનારાઓને શાંતિ આપવાના માટે, અને જે લોકો શાંતિથી બેસી રહેલા છે કે મારે શું, એવા લોકોને દંડ આપવાના માટે પ્રભુ જે છે એ આવી રહ્યા છે. પરંતુ ત્રીજો પ્રશ્ન એ છે કે એ આવશે ક્યારે?
એમનું આવું કેવું છે, એ શા માટે આવી રહ્યા છે? ત્રીજો પ્રશ્ન છે કે આવશે ક્યારેક, કયા દિવસે આવશે, કઈ તારીખે આવશે? અને બાઇબલ અંદર લખેલું છે, આપણે વાંચે માર્કની લખેલી સુવાર્તક 13મો અધ્યાય 35 અને 36ની કલમ, માટે તમે જાગતા રહો. બાઇબલ વચન કહે છે કે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી, બુદ્ધાંત સમજો. ઈશ્વર એવું કહેવા માંગે છે કે પ્રભુ શ્રી કૃષ્ણ આવું ક્યારે છે, કેવી રીતે છે? તો કે તમે જાગતા રહો કે છે, કારણ કે તમે નથી જાણતા. હા, કે ઘરનો ધણી ક્યારે આવશે? હા, કે પ્રભુ ક્યારે આવશે તમે જાણતા નથી. હવે કારણ કોઈ તારીખની વાત નથી કહેવા માંગતા, કોઈ મહિનાની વાત નથી કહેવા માંગતા, કોઈ વારની વાત કહેવા નથી માંગતા કે સોમવાર મંગળવાર. પણ પ્રભુ શું ખાલી એક દિવસનો 24 કલાક હોય છે, એ 24 કલાકમાંથી કયા સમયે આવશે એની વાત પ્રભુ કરે છે. આગળ વાંચો, સાંજે આવશે, મધરાતે કે અડધી રાતે આવશે, મરઘો બોલતી વખતે કે મરઘો બોલતી વખતે આવશે, કે સવારે આવશે. તમને તો એ પણ નથી ખબર કે 24 કલાકની અંદર કયો સમય છે જેમાં તમારો પ્રભુ આવશે. તો સાલની તો ક્યાં વાત કરવી, દિવસની તો ક્યાં વાત કરવી, વારની તો ક્યાં વાત કરવી, પણ તમે 24 કલાકમાં પણ તમે શ્યોર નથી કે તમારો પ્રભુ ક્યારે આવી શકે એમ છે. 24 કલાકની અંદર, અને 24 કલાકની અંદર ભાઈ આપણે જ્યારે બોલીએ તો અડધી રાત, 12 વાગે ફોન કરો કોઈ તો કે અડધી રાતે ફોન કરો ને, અને 2 વાગે ફોન કરે તો કે અડધી રાતે ફોન કરો, અને ઘણા તો 5 વાગે ઉઠાવે તો અડધી રાત છે કે તો અડધી રાત કોને કહેવાય? આટલો લાંબો સમય દિવસ, એટલે સૂરજ ઉગે છે, સૂરજ આત્મે છે, જ્યાં સુધી અજવાળું છે ત્યાં સુધી તમારા માટે દિવસ. આ કલાકની વાત નથી, તમે આટલા બધા કલાકો છો તો પણ નથી કહી શકતા કે દિવસ આવશે, અડધી રાતે આવશે, કે સવારે મરઘો બોલે ત્યારે આવશે. આપણે 24 કલાકને બહુ કે 2 કે 3 ભાગમાં આપણે વેચી શકીએ છીએ, એ 2 કે 3 ભાગ પણ આપણે શ્યોર નથી કહી શકતા કે પ્રભુ શું આ સમય આવશે. તો મહિના દિવસ તારીખ વારની તો ક્યાં વાત કરવી. તો પ્રભુ કહે છે કે ક્યારે આવશે એ તો તમે જાણતા નથી, અને માટે તમે લોકો શું કરો? તો પ્રભુ કહે છે તમે જાગતા રહો. એ આવી રહ્યા છે પોતાના ઓરિજિનલ સ્વરૂપની અંદર, એ આવી રહ્યા છે 2 કામને માટે, એમના લોકોને આરામ આપવાના માટે, અને જે લોકો આરામમાં છે એ લોકોનો નાશ કરવાના માટે. પણ ક્યારે આવવાના છે એ આપણે જાણતા નથી. પાતો આપણે શરૂઆતમાં જ વાત કરી કે પ્રભુ કેવા છે, યોજનાના ઈશ્વર. એ કોઈને કીધા વગર, કોઈ એક માણસે પણ કીધા વગર પોતાનું કામ નથી કરતા. એક કામ પોતાનું જણાવે છે, પહેલાં પોતાની યોજના જાહેર કરે છે, અને એમણે પોતાના શિષ્યોને આ બધી યોજનાઓ જાહેર કરી કે મારો આવું ક્યારે થશે. શિષ્યો પૂછ્યું, પ્રભુ તમે ક્યારે આવશો? તો કે તારીખ વાર બધું ભૂલી જાઓ, પણ હું તમને કહું છું કે જ્યારે હું આવીશ ત્યારે મારી નિશાનીઓ આવી બધી થશે. અને માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય, માર્કનો 13મો અધ્યાય, લૂકમાં તમે જ કહો તો 17મો અધ્યાય, ત્યાં 23મો અધ્યાય, 24મો અધ્યાય, આ બધા અધ્યાયો તમે વાંચો તો તમને ખબર પડશે કે ઈશ્વરે બધી નિશાનીઓ જે છે એ નિશાનીઓ અંદર મૂકેલી છે. ઘણી બધી જગ્યાએ પ્રભુ શ્રી પોતાની નિશાનીઓ જે જાહેર કરેલી છે કે હું જ્યારે આવીશ ત્યારે કયા પ્રકારનો માહોલ આ પૃથ્વી પર હશે. એ તો કે નૂહના સમયમાં જેવું હતું એવું જ હશે કે છે, લોકો ખાતા પીતા હશે, પ્રણતા હશે, પ્રણાવતા હશે. લોકના સમયમાં જેવું થયું એવું જ થશે કે છે, ત્યારે પણ લોકો ખાતા પીતા, વેચાતું લેતા, રોકતા બાંધતા હતા અને મારો આવવાનું થઈ ગયું. એટલે કે દૈનિક જે પ્રતિક્રિયાઓ છે તો બધી ચાલ્યા જ કરવાની. તમે એવું ના સમજશો કે એ દિવસે કદાચ બહુ અંધકાર થઈ ગયો હશે, 10-15 દિવસ અંધકાર મને અંધકારમાં વીતી ગયા હશે, અને લોકો એકદમ ચોંકી ઉઠશે કે આવું બધું કઈ રીતે, પ્રભુ આવી રહ્યા છે, ચલો બધા પ્રભુને માનવા લાગી જાઓ. આવું કંઈ નહીં, જે થવાનું છે અત્યારે થઈ રહ્યું છે, બધું ત્યારે થતું છે, બધું સામાન્ય. બની શકે પ્રભુના આવવાના દિવસે બી કોઈનું લગ્ન હોય, બની શકે એ દિવસે પણ કોઈની સગાઈ થતી હોય, બની શકે એ દિવસે પણ કોઈનું ફંક્શન હોય, બની શકે એ દિવસે પણ કોઈ બર્થડે ઉજવતું હોય, બની શકે એ વખતે પણ કોઈકની મિટિંગ ચાલતી હોય. બધા કામ જે અત્યારે ચાલી રહેલા છે એ બધા એઝ યુઝ્યુઅલ નોર્મલી એ ચાલ્યા કરતા હશે બધા કામ. કોઈને કંઈ નવું નહીં દેખાતું હોય, બહુ ધ્યાનથી સમજો, વાતાવરણમાં કેવો પલટો નથી આવવાનો કે જેના કારણે તમે એવું સમજો કે ના આ તો વાતાવરણ આવું થઈ ગયેલું છે, આવું તો મેં પહેલાં કદી જોવું નથી, આ તો ભયજનક વાતાવરણ છે, અને આ તો પ્રભુ શ્રી કૃષ્ણના આગમનનું વાતાવરણ છે. એવું કશું નથી થવાનું. એક પ્રભુ કહે છે કે મારું આવું ક્યારે થશે, મધરાતે, મરઘો બોલતી વેળાએ, કે દિવસે, તમને નથી ખબર.
એનો મતલબ મધરાત હશે, દિવસ હશે, મરઘો બોલતો હશે, આ બધા સમયો હશે. એટલે આ સમયગાળો કંઈક એવો છે કે એમાં કોઈ સ્પેશિયલ કોઈ કોઈ ખાસ પ્રકાર નહીં, ત્યાં ગાળે કોઈ રૂપાંતર એવું કશું છે નહીં કે જેના કારણે માણસો જાણી જાય કે હા આ દિવસ આવી ગયો, ચલો હવે આપણે બધા સુધરી જઈએ. એવું તો છે નહીં, જેવો અત્યારે ચાલે છે એવું એ સમયમાં એ બધું ચાલતું હશે. બાઇબલ કહે છે જૂઠા પ્રબોધકો ઉઠશે, અને આપણે આપણા જમાનામાં જોઈ રહેલા છે જૂઠા પ્રબોધકો બધા ઊભા થઈ ગયેલા છે. ભલે સિયોન એ ઇઝરાયલની અંદર હોય, પરંતુ એવા લોકો પેદા થઈ ગયેલા છે જે લોકો તમને ભારતમાં સિયોન દેખાડે છે કે ભારતની અંદર સિયોન છે. સંજીવભાઈના ઘરમાં છે. પણ જૂઠા પ્રબોધકો ઊભા થઈ ગયેલા છે, એટલે સુધી કે લોકો પ્રભુ સુખ્રિસ્તી પત્ની પણ ઊભી કરી દીધી છે. એ આપણી માતા છે કે છે, આપણે એને માનવું જોઈએ. માતાવાળા લોકો આવી ગયેલા છે. બાઇબલમાં આટલું બધું લખેલું છે, અને છતાં એવા લોકો પણ ઊભા થઈ ગયેલા છે. ના ખાલી પિતા જ છે, જ્યારે તમે કોઈ પિતા કહો છો તો પિતા ક્યારે હોય? પુત્ર વગરનો પિતા? તમે પિતા બોલો છો, પુત્ર છે જોડે. એવા લોકો છે, ના ખાલી પુત્ર જ છે, તો પુત્ર આવ્યો ક્યાંથી? બાપ તો હોવા જોઈએ. એટલા બધા લોકો, વિચિત્ર લોકો, બાઇબલની વિચિત્ર વાતો લઈને આવનારા લોકો, જૂઠા પ્રબોધકો, એ બધા થઈ ગયેલા છે ઊભા. અને ઊભા થઈ ગયા છે એટલું નહીં, સફળતાપૂર્વક આગળ વધી રહેલા છે લોકો, સફળતાપૂર્વક એ લોકો જઈ રહેલા છે આગળ, અને લોકોને ભરમાઈ રહેલા છે. ભયંકર બાબતો આ દુનિયાની અંદર બની રહી છે. પ્રભુ કહે છે ધરતીકંપ થશે. મને ખબર છે કે પહેલાં ધરતીકંપ જે છે એ એક અસંભવ જેવી ઘટના હતી. ભાગ્ય વર્ષો પછી કદાચ કોઈ વખત સાંભળવા મળે, અને સાંભળવા મળે તો બહુ બહુ તો જાપાનની અંદર. પરંતુ અત્યારે ધરતીકંપને કોઈ નવાય નહીં. તમે રોજ જે સર્ચ કરો ને તો રોજ જે કોઈને કોઈ જગ્યા તો નાનકડો પણ ધરતીકંપ થયો છે. અત્યારે લોકો ટેવાય ગયા, ધરતીકંપ જ થાય છે એમાં શું છે. આમાં તમે જુઓ આપણા ભારતની અંદર જ્યારે થયેલો, અંજારની અંદર, ભચાઉની અંદર, ભુજની અંદર, રાતોરાત બિલ્ડિંગોના ભાવ ગગડી ગયેલા હતા. લોકો પહેલાં માળે બી લેવા તૈયાર નહોતા, એપાર્ટમેન્ટમાં તો લેવા તૈયાર નહોતા. આજે જે જગ્યા પર ધરતીકંપ થઈ ગયેલા, વિનાશ થઈ ગયેલો, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ત્યાં બની ગઈ છે. મારે જવાન થયું તો ચારે બાજુ જોવા લાગ્યું કંઈ અવશેષો દેખાય છે કે નહીં. અને એક ભાઈને મેં પૂછ્યું, મેં કહું ભાઈ મેં આ અંજાર તો આખું સાફ થઈ ગયેલું સાંભળેલું હતું. ત્યારે એમણે મને કીધું બધો અમુક વિસ્તાર દેખાડ્યો, આ બધો વિસ્તાર નવો બનેલો છે ત્યાર પછી, કે છે આ વિસ્તાર બિલકુલ ખલાસ થઈ ગયો. પણ ત્યાં બિલ્ડિંગો ફરી પાછા બધા ભૂલી ગયા ત્યાં ગાડી કે કેવી ઘટના જે છે બની ગયેલી હતી. દુકાળ પડશે, દુકાળ પડવા લાગ્યો છે. આજે આ ગરમીની અંદર લોકોને પાણીની યાદ આવવા લાગી છે, લોકો વિડીયો બનાવી બનાવીને મૂકવા લાગેલા છે, પાણી બચાવો, પાણી બચાવો. તમે પાણીને બચાવશો તો પાણી તમને બચાવશે. રેલ આવે તો શું પાણી બચાવશે કે પાણી મારશે? એટલે કંઈ પણ કહેવાય એવું નથી. એ પ્રભુ સુખ્રિસ્તના સમયની જે ભવિષ્યવાણી એમણે કીધી, એ ભવિષ્યવાણી આપણા સમયની અંદર બધી પૂરી થઈ રહેલી છે, આપણે જોઈ રહેલા છે. અને કે છે જગ્યા જગ્યા પર લોકો તમારો દ્વેષ કરશે, તમને સભાસ્થાનોમાં સોંપી દેશે, તમને મારવામાં આવશે. અત્યારે છત્તીસગઢમાંથી મને એક જણો ફોન આવ્યો, અને મને કીધું અમારે ત્યાંના લોકો બહુ ગભરાઈ ગયેલા છે. મેં શાના માટે? તો કે નરેન્દ્ર મોદીની સરકાર પાછી આવી એટલે બધા બીવે છે કે છે. મેં કે મારે બીવાની કંઈ જરૂર નથી. મેં કીધું શિષ્યો જ્યારે હતા, પ્રભુ સુખ્રિસ્ત જ્યારે હતા, ત્યારે નરેન્દ્ર મોદી નહોતા, ત્યારે પણ એ લોકોને સતાવણી થતી હતી. ભાજપ નહોતો ત્યારે પણ સતાવણી થતી હતી. આ બધા વહેમ જે છે એ ખ્રિસ્તીઓએ બહાર કાઢવાની જરૂર છે. કે કોઈ પણ પાર્ટી તમારો દુશ્મન નથી, અને જો દુશ્મન છે તો પ્રભુ કહે છે દુશ્મનને તમે પ્રેમ કરો, અને માટે એને પહેલાં પ્રેમ કરો અને પહેલો વોટ આપો. અને માટે આ બધું જે છે તો વર્ષોથી થઈ રહેલું છે. આને કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ માણસ સાથે આને કંઈ લેવા દેવા નથી. હિટલર કઈ પાર્ટીનો હતો? અને યહૂદીઓને મારી નાખ્યા એ કઈ પાર્ટીનો હતો? અને માટે આ બધી વાતો જે છે મગજમાંથી કાઢી નાખો. આ તો પ્રભુ શું કીધેલા વચનો પૂરા થઈ રહેલા છે કે છેલ્લા સમયમાં આ સતાવણી થશે, મારા નામને લીધે લોકો તમારો દ્વેષ કરશે, તો થઈ રહ્યું છે. અને આ બધું જે થઈ રહ્યું છે એનો અર્થ એવો થયો કે પ્રભુ શ્રી ખ્રિસ્તનું આગમન કેવું છે? નજીક છે.
હવે પ્રભુ શ્રી કૃષ્ણ આવી રહ્યા છે એ વાત જે છે એ એકદમ જ નજીક છે. હવે જો પ્રભુ શ્રી કૃષ્ણ આવી રહ્યા છે અને એકદમ આપણી નજીક આવી ગયેલા છે. બાઇબલનું વચન કહે છે કે જ્યારે તમે અંજીરની ડાળી તમે જુઓ કહે છે અને તમે એ ત્યારે જાણી લો છો તમે કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે આ બધું થતાં જુઓ ત્યારે તમારે સમજી લેવાનું કે પ્રભુ શ્રી કૃષ્ણ પાસે એટલે તમારા બારણા આગળ જ છે. હાલેલુયા. એટલે પ્રભુ શ્રી કૃષ્ણ કેટલા નજીક છે, છેક આપણા દરવાજા પાસે આવી ગયેલા છે. તમારા ઘરના દરવાજાની વાત નહીં, કારણ કે તમારા ઘરના દરવાજા કંઈકના દરવાજા ખખડાય ખખડાય તમને લેવા માટે નથી આવવાના. આ પૃથ્વી પર આવી રહ્યા છે. અરે પૃથ્વીનો દરવાજો કયો? કે પ્રભુએ પૃથ્વીને બહારથી વસાયેલી છે, અંદરથી નહીં વસાય. કેટલી અદ્ભુત વાત કે પ્રભુએ બહારથી વસાય છે અને માટે જ્યાંથી તમને આકાશ દેખાય છે એ તમારો દરવાજો છે. અને પ્રભુ શ્રી દરવાજા આગળ આવી ગયેલા છે. હવે ગમે ત્યારે એ દેખાય તો હવે જો પ્રભુ શ્રી કૃષ્ણ આવી રહેલા છે તો આપણે શું કરવું જોઈએ? એકવાર હિઝકિયા નામનો રાજા બીમાર પડી ગયા. એણે પાપ પણ કરેલું હતું અને ઈશ્વરે યશાયાને મોકલું, જા યશાયા તું જઈને કહી દે ને કે તારા ઘરનો બંદોબસ્ત કર, તું મરવાનો નક્કી છે. એટલે યશાયા જઈને હિઝકિયાને કહી દીધું કે તું મરવાનો છે, તારે જે કંઈ વસિયત વસિયત આ જે તે કંઈ કરવાનું બધું કરી નાખ, પણ તું મરવાનો વાત નક્કી છે. યશાયા ત્યાંથી નીકળી ગયા. પણ હિઝકિયા તરત પ્રભુને આગળ રડીને માફી માંગી છે, પ્રભુ મને માફ કરો, પ્રભુ હું જેટલું બી ચાલ્યો છું જે તમારી પાછળ ચાલ્યો છું, ભલે કદાચ બે દિવસ ચાલ્યો કે ચાર દિવસ ચાલ્યો, પણ પ્રભુ એ દિવસોનું બી તો યાદ કરો. પ્રભુ શરૂઆતથી તો ગુંડું નથી જીવન જીવ, પ્રભુ મારું કોઈ સારું કામ યાદ કરો, પ્રભુ મને બચાવ્યો, મારે જીવવું છે. અને એણે જે ખરા હૃદયનો જે પસ્તાવો હતો તો પ્રભુ એની પર ખુશ થઈ ગયા. યશાયાને અડધેથી કીધું, યશાયા પાછો જાગે છે અને એને જેને કે તારા આયુષ્યમાં બીજા 15 વર્ષ ઉમેરી આપું છું. હિઝકિયા સમજી ગયા કે આ દેવ છે. અત્યાર સુધી એમણે જેને જેને જે કીધેલું છે થયેલું છે. નૂને કીધું કે વાણ બનાય તો વાણ બન્યું. નૂને કીધું 40 દિવસ 40 રાત વરસાદ પડશે તો પડ્યો. લોકોને નાશ કરવાના તો નાશ કરી નાખ્યા. હિઝકિયા જાણે છે સતોમ ગોમોરાને બાળી નાખવામાં આવેલું, આ દેવની વિરુદ્ધમાં ના પડાય, કદાચ ભૂલ થઈ ગયેલી છે, દેવની વિરુદ્ધમાં જતા રહ્યા છે, તો કોઈ વાંધો નહીં પ્રભુ, હું પસ્તાવ કરું છું, પ્રભુ મારું જીવન તમને સોંપું છું, મારાથી ભૂલ થઈ ગઈ, પ્રભુ મને બચાવો. રડ્યો, ભીત તરફ આડું મોડું કરી નાખ્યું, આંસુ પલાળ્યા, આંસુ એના આંખમાંથી નીકળ્યા, એના ગોદડા પલાળ્યા અને એણે કીધું કે પ્રભુ મને બચાવો, મને તો જીવન જોઈએ છે, મારે પ્રભુ નર્કમાં નથી જવું. અંજા પ્રભુએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. જેને નાશમાં મોકલવાનો હતો પ્રભુએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. એ યશાયા જાગે છે, જો પેલો કેટલો ગરીબ થઈ ગયો છે, મારી આગળ કેટલો દીન બની ગયો છે, નમ્ર બની ગયો છે. જા હિઝકિયાને કહે કે તારા આયુષ્યમાં હું 15 વર્ષ ઉમેરી આપીશ, નહીં મારું તને. અને મને આ માણસ હિઝકિયા એ જે લોકો નસીબની વાત કરતા હોય એ લોકો તો એવું જ કે કેટલો નસીબદાર કે છે. એને જે દિવસે કહેવામાં આવ્યું 15 વર્ષ, એને મોતની તારીખ ખબર પડી ગઈ કે મારું મોત આ દિવસે છે. 15 વર્ષ પહેલાં ત્યાં સુધી મને કોઈ કશું ના કરે. આજે ઘણી વખત ઈશ્વરના સેવકો હોય તો સેવકો ઘણી વખત સુવાર્થ આપતા બીતા હોય, પણ એકવાર પ્રભુ કહે તે જા 10 વર્ષ સુધી નહીં મરવાનો, તો બિંદાસ્તી ગમે તે અંદર ઘૂસી ના સુવાર્થ પ્રગટ કરે, મારો વાંધો નહીં, ખબર છે કે કંઈ થવાનું તો છે ને આ લોકોથી, પ્રભુ ગમે તે કરશે, અહીંથી ઉંચકી લેશે, બીજે મૂકી આવશે ગમે તે, પણ મરવાનું તો નથી જ ને. આજે મોતના બીકના કારણે કેટલા બધા પાપ લોકો કરી નાખે છે, પણ જ્યારે ખબર પડી જાય કે આટલા વર્ષ સુધી નથી જ મરવાનો તો કેટલું સરસ, આપણે કેટલી સરસ રીતે ઈશ્વરને પ્રગટ કરી શકીએ, ઈશ્વરનું નામ લઈ શકે. ઈશ્વરે આ વાત હિઝકિયાને આપી દીધી કે હિઝકિયા 15 વર્ષ જા, હિઝકિયા 15 વર્ષ પહેલાં તારીખ લખી દે, આ તારીખે મારું મરણ છે. મને નથી ખબર એ મરી ગયા ત્યારે મેં શું કર્યું, કેવી રીતે કર્યું હશે, પણ કદાચ હું હોત તો બધાને ભેગા કરે છે, આવેલા 5 મિનિટ બાકી છે મારી પાસે, ચલો છેલ્લે છેલ્લે પાર્ટી કરી લઈએ અને ખાઈ પીને સફેદ ચાદર ઓઢીને સૂઈ જતા. કેટલું સરસ મોત, કોઈ બીમારી નહીં, કોઈ શ્રાપ નહીં, આંઢકલો સ્વાર્થ આ પ્રગટ કરીને મરતા. પણ એને જવાનું ક્યાં હતું? હિઝકિયા નર્કમાં જવાનું હતું, હિઝકિયા નાશ પામવાનો હતો, જેણે નાશને જીવનમાં પરિવર્તન કરી લીધું. કઈ રીતે? પસ્તાવો કરી લીધો. આ લોકો મૃત્યુ પામ્યા સદોમને ગમરાવા લાગ્યા. નૂના સમયમાં આખી દુનિયા ના માને, પણ હું શું કામ હું ગાંડો બનું,
હું શું કામ મૂર્ખ માનું, હું તો બચી જાઉં. અને તરત એણે પસ્તાવો કર્યો. યુનાએ જેને કીધું, નિનેવના લોકો, રે નિનેવના લોકો, 40 દિવસમાં તમારો નાશ. તો આ લોકોએ પણ કંઈક ને કંઈ યાદ કર્યું હશે, મને નથી ખબર કોઈ શું યાદ કર્યું. આ લોકો તો ઇઝરાયલના નહોતા, આ લોકો તો બહારના હતા, આરામના લોકો હતા આ લોકો તો બધા. અને આ લોકો બધાએ એકદમ પસ્તાવો કર્યો. 40 દિવસ સુધી ખાધું નહીં, પીધું નહીં, ટાઠ પહેરી લીધું, રાખમાં બેસી ગયા, નમ્રતા ધારણ કરી, પ્રભુ અમારે તો જીવન જોયું, એમાં નર્કમાં નથી જવું. યહોવા એમના દેવ નહોતા, એ તો કોઈ બીજાને માનનારા લોકો. પણ જો મોતની પરિસ્થિતિને લોકોએ બદલી નાખી, મોત નથી જોઈતું, મોત નથી જોઈતું. એ લોકો જાણી ગયા કે અમારી પાસે ફક્ત 40 દિવસ છે ઈશ્વરને રાજી કરવાનો. રાજાએ કીધું, દરેક જણ પોતાના હાથથી થતા જોર જુલમ બંધ કરે, રખાયને દેવે જોઈને આપણને જીવન આપે કે છે. આપણે કંઈક તો કરીએ બચવાના માટે. અને 40 દિવસ સુધી આ લોકોએ આ કામ કર્યા. શું હતું આ લોકોના જીવનની અંદર? હિઝકિયાના જીવનથી આપણે શું શીખીએ કે નિનેવેના લોકો આપણને શું શીખવાડવા માગે છે? અને પાઉલ પ્રેરિત કે છે, કરંથીને પહેલો પત્ર 10મો અધ્યાય અને 11મી કલમ. હવે તેઓને વિચ્યું, તે તો દાખલો લેવા માટે થયો અને જીવોના પર યુગોનો અંત આવી લાગ્યો છે, એવા એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. બાઇબલનો વચન કહે છે. આ બધું કેમ લખવામાં આવ્યું? તો કે આપણને ચેતવણી મળે, આપણને બોધ મળે, માટે આ બધું લખવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. બહુ ધ્યાનથી સમજજો, આ એટલા માટે લખવામાં આવ્યું છે કે આપણને બોધ મળે. આનાથી આપણે બોધ રહેવાનો છે. આ બધી બાબતોથી આપણે શીખવાનું છે કે આપણા દેવ કેવા છે. એ યોજના બનાવે છે અને યોજના બનાવીને કામ કરે છે. હવે એમની છેલ્લી યોજના એ અમલમાં આવવાની બાકી છે, એમનું બીજું આગમન. એમના બીજા આગમનની અંદર એવા લોકો જે પ્રભુ નથી માનતા, એ લોકોનો નાશ, અને જે લોકો દુઃખ સહન કરી રહ્યા છે એ લોકોને આરામ આપવા માટે પ્રભુ સાવી રહ્યા છે. અને જે વચન આજે આપણે વાંચેલું હતું, માથી લખેલી સુવાર્તા તેના 16મો અધ્યાય, અને આપણે વાંચી તેની 1-4 કલમો, ત્યાં પ્રભુ શ્રી ખ્રિસ્ત લોકોની સાથે વાત કરતા હતા. કારણ કે લોકોએ પ્રભુ શ્રી પાસે ચિહ્ન માગ્યું, એક નિશાની માગ્યું, ભાઈ તું ખ્રિસ્ત હોય તો ભાઈ કહી દે ને અમને કંઈક નિશાની આપ અમને આકાશમાંથી. અને ત્યારે પ્રભુ શ્રી લોકોની સાથે વાત કરતા એક વાત કરી, અને આપણે વાંચી તેની 3 કલમ. અને સવારે તમે કહો છો કે આજ ઝરી પડશે, કેમ કે આકાશમાં આકાશ રતુંડું તથા અંધરાયેલું દેખાય છે, અંધરાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયના ચિહ્નો તમે પારખી શકતા નથી. પ્રભુ શ્રી ખ્રિસ્ત લોકોની સાથે વાત કરી કે આ વ્યભિચારી પેઢી છે ને, એની સાને માગે છે, ચિહ્ન માગે છે. પણ હું તમને એક વાત કહું છું કે છે કે તમે આકાશ રૂપ પારખી જાણો છો, એટલે આકાશ અંદર થતા ફેરફાર. થોડા વખત પર એક ભાઈને હું મળ્યો, અને હજુ તો ઉનાળાની શરૂઆત હતી ત્યારે હું મળ્યો. અને મેં એમને કીધું, મેં કેવું છે આખો તું ચોમાસું? અને એમણે મને વાત કરી, એટલે ભાઈ આખો ચોમાસું બહુ સરસ છે. મેં કીધું, એનું કારણ તમે કઈ રીતે કહી શકો છો? તો કે આંબા પર મોર છે ને બહુ આવ્યા છે કે છે. અમુક પક્ષીઓની વાત કરી કે આ પક્ષીઓ દેખાય છે, લોકોનો અવાજ સંભળાય છે કે છે. અને બીજો મારો એક અનુભવ છે કે 2-3 વર્ષ ચોમાસું આમ તેમ થાય, એના પછીનું ચોમાસું બહુ સારું જાય કે છે. એટલે આ બધી બાબતોને લઈને કહું છું કે આ વખત વરસાદ જે છે એ બહુ સારો પડશે. હવે કેવો પડશે કેવો નહીં એ તો ઈશ્વર જાણે, આપણને એનાથી કોઈ મતલબ પણ નથી કે કેવો પડશે ને કેવો નહીં. પરંતુ આટલી મોટી વાત કે વરસાદ કેવો પડશે, બિલકુલ ડાઉટ વગર મને કહી દીધું, આ વખત તો વરસાદ સારો જ જશે. આ મારો અનુભવ છે કે 2-3 વર્ષ આવે એટલે ચોમાસું એક સારું જાય જાય, અને આ પક્ષીઓ દેખાય છે નવા, કે પછી આંબાના મોર એવા દેખાય છે, કે બીજા એમના બોરની વાત કરી કે આખો તો બોર પુષ્કળ આવ્યા છે. આ બધાનું કારણ એ છે કે ચોમાસું સારું જવાનું. પ્રભુએ કીધું કે તમે આ મોટી મોટી વાતો છે ને બહુ જાણી લો શકે છે. મોટી વાતો, કાલે વરસાદ પડશે કે નહીં, કાલે વાદળા આવશે કે નહીં, અને ત્યાં તો બધું આપણા હાથમાં આવી ગયું છે. મોબાઈલની ઉપર તો કેટલી ડિગ્રી છે તાપમાન એ તમને ખબર પડી જાય, ઘરમાં બેઠા બેઠા ખબર પડી જાય. અને એવું નહીં ખાલી વડોદરાનું તાપમાન, તમારા દુનિયાના જે ખૂણાનું માપ હોય માપી લો ને તમને મળી જશે, નેટથી બધું ઉપલબ્ધ છે. સાથે સાથે તમે પૂછીજો, ભાઈ આવતીકાલનો દિવસ કેવો હશે, વરસાદ છે કે નહીં, વાદળા હશે કે નહીં, એ પણ તમને જાણવા મળી જશે. એવું થાય છે બી ખરું. મેં ઘણી વખત એવો
અનુભવ કર્યો, જાણવાનો પ્રયત્ન કર્યો કે આ લોકો લખે છે એવું સાચું છે? આજે બિલકુલ વાદળા ના દેખાતા, અને કે ને ભાઈ બીજા દિવસે વાદળા છે તો ખરેખર વાદળા દેખાય છે. એ લોકોને કઈથી ખબર પડે છે? એ લોકોને જે રીતે ખબર પડતી, એ લોકોની પાસે મશીન હોય તો મશીન, એ લોકોનો અનુભવ હોય તો અનુભવ, કે એ લોકોની પાસે આવડત હોય તો આવડત. પણ પ્રભુ બી કહે છે કે આકાશનું ચિહ્ન ને એ તો તમે ઓળખી જાણો છો, પારખી જાણો, પણ સમયનો ચિહ્ન તમને ક્યાં ખબર પડે છે? આ સમય અત્યારે કઈ જરૂર છે તમને ખબર પડે છે? આટલા બધા પાપ છે તો પ્રભુ શું કરી શકે છે ખબર છે? આ દુનિયાની અંદર આટલો બધો અંધેર વધી ગયો છે તો હવે પ્રભુ શું કરશે ખબર છે? આ ધરતીકંપો થઈ રહેલા છે, આ તમારો નકાર થઈ રહેલો છે, તમને મારવા માં રહ્યા છે, સતાવણી થઈ રહેલી છે, જૂઠા પ્રબોધકો ઉભા થયા તો તમને નથી ખબર પડતી કે મારું આગમન નજીક છે? અને મારું આગમન નજીક છે તો તમારે કઈ રીતે જીવો તમને નથી ખબર પડતી? મોટી મોટી વાતો કરો છો, વરસાદ પડશે કે નહીં પડે, કે ઠંડી પડશે કે નહીં પડે, આ થશે કે નહીં થાય, પેલું થશે કે નહીં થાય, તો આટલી નાની વાત તમને નથી ખબર પડતી? આકાશો જોઈને આકાશની વાતો કરવા માંડી પડે છે. જ્યાં તમે જીવો છો એ ત્યાં તમારી આજુબાજુ શું બની રહ્યું છે, તમારું જીવન કેવું હોવું જોઈએ, તમારા જીવનમાં કેવા પરિવર્તનો આવવા જોઈએ, તમારું જીવન કેવું બદલાઈ જવું જોઈએ, એ કેમ નથી થતું? તમને આ કેમ નથી દેખાતું? તમને પેલું બધું દેખાય છે, પરિવાર જે મારા હાથમાં છે એ હું ચાહું તો 3 વર્ષ પછી બી ચોથા દિવસ વર્ષે વરસાદ ના પડવા દઉં, હું જાઉં તો પક્ષીઓને બહુ મોકલું ને બોર બી આપી દો પણ વરસાદ એક ટીપું ના પડે તો મારા હાથની વસ્તુ છે, ત્યારે તઈ ગાળે માથું મારું આજે જાઓ અમને બધું ખબર પડે છે. તો તમારી આજુબાજુ બને છે નથી ખબર પડતી, તમારું જીવન ચરિત્ર તમારે કેવું બદલવું જોઈએ તમને નથી ખબર પડતી કે છે. પ્રભુ કહે છે મોટી મોટી વાતો છોડો, ઉપર જોવાનું બંધ કરો, તમે તમારી અંદર જો, તમારી આજુબાજુ જો કે તમારી અંદર શું થઈ રહ્યું છે. વ્યભિચારી પેઢી એ આ બધું માગી રહેલા છે, એ નિશાની માગી રહે. પણ હું તમને કહું છું કે મેં તમને બધું લખીને આપી દીધું, તમારી આજુબાજુ જે થાય છે ને એને ઓળખો, તમારી અંદર તમારું જીવન ચરિત્ર કેવું છે એ તમે જુઓ. કે છે એક માણસ રણની અંદર ફરતો હતો, રણની અંદર કોઈ ફરવા માટે ના જાય, હશે કંઈ કામ ગયો, અને એના હાથમાં મોટું ઘાઘર જેવું પાણીનું વાસણ, અને અચાનક એની નજર પડી તો ત્યાં સોના ઝવેરાતો હીરા બધું પડેલું હતું. એ જેને ખુશ થઈ ગયો, જેટલું ભરાય એટલું ખિસ્સામાં ભર્યું, થેલી બીજી હતી ને એ તો ઘણું બધું પડેલું, શું કરવાનું? એનું પાણીને ઢોળી નાખ્યું, બધું અંદર ભરી દીધું, અને બધું અંદર ભરીને પછી ખુશ થયો, ચાલો કે આપણે તો માલદાર બની ગયા. જેમ જેમ આગળ વધ્યો, સૂરજ તપતો હતો, રીતે ગરમ થતી હતી, તરસ લાગવા લાગી. જેમ જેમ તરસ લાગી એમ પેલું વાસણ એને યાદ આવે, આમ જુએ અંદર આ તો હીરા ભરેલા છે, આ તો સોનું ભરેલું છે, એને એની જરૂર નથી. એ સમય એને જરૂર હતી પાણીની, પાણી હતું નહીં. એટલી બધી તરસ લાગી કે બધું કાઢીને ફેંકી દીધું, પછી અંદર જોયું કંઈ છે કે નહીં, અને પછી બે કાસા જણ આમ કરીને કર્યું, એક ટીપું અંદરથી નીકળ્યું, એ પણ એના મોઢામાં ના ગયું. એટલી ના ખબર પડે કે આટલો તડકો છે, રણ છે, મારે રણ ક્રોસ કરવા તો મેલ ભયા બધું, તને અત્યારે સોના ચાંદી નહીં, તને પાણીની જરૂર છે. આ સમય અત્યારે એવો છે કે તમને સોના ચાંદી નહીં, કે તમને એશોઆરામની જરૂર નથી, તમને આ દેવના વચનની જરૂર છે, જીવતા પાણીની જરૂર છે. તમને ખબર હોવી જોઈએ કે અત્યારે સમાજમાં શું થઈ રહેલું છે, દુનિયા પર શું ચાલી રહ્યું છે, અને પ્રભુનું આગમન કેટલું નજીક છે, અને મારું જીવન ચરિત્ર કેવું છે, કેવા લોકોનો નાશ કરવાના માટે આવી રહેલા છે અને કેવા લોકોને બચાવવાના માટે આવી રહેલા છે, તો મારે શું કરવું એનું અત્યારે તો ભાન હોવું જોઈએ. અત્યાર તો જીવન બધાના સંપૂર્ણપણે એ બદલાઈ ગયેલા હોવો જોઈએ, આ પરિસ્થિતિ એ પરિસ્થિતિનું ભાન હોવું જોઈએ. બધું માણસ અત્યારે લોભ લાલચની અંદર ફસેલો છે, એને તો આ જોયો છે ને પેલું જોયો છે. શ્રીમંત માણસ આવીને કહે છે કે મારે જોયે છે, મારે તો પ્રભુ મારે સ્વર્ગમાં જવું છે કે છે. પ્રભુ કહે છે આ વેચીના ગરીબોને આપી દે ને આ મારી પાછળ કહે છે, પણ એ છોડવું નથી ને પાછું આ જ હોય છે. હાલા પેલું સ્વર્ગમાં પડેલું છું ને તમે જે માગો છો ધરતી પર પડતો, આને પકડીને ઉપર કેમ ના જવા લાગે? આ કોઈ સંજોગોમાં શક્ય નથી. કદી પ્લેનની મુસાફરી કરવાનો સમય મળે તો જેને જોજો, તમને ટ્રેનમાં કોઈ નહીં બોલે, તમને બસમાં કોઈ નહીં બોલે, પણ પ્લેનમાં મુસાફરી કરે તમને સ્પેશિયલ લગેજ કે આટલું જ લગેજ, એનાથી વધારે ના જોઈએ. કેમ? પ્લેનને ઊંચે ઉડવાનું છે, વધારે ભરાઈ જાય તો પ્લેન ઉપર ના જાય. અને માટે જે નથી જરૂરનું તમારી પાસે ગમે તેવું તમને એ અમૂલ્ય પણ લાગતું હોય, પણ એરપોર્ટ પર તમે જાઓ ને વધારાનો એટલે કાઢીને આમ ફેંકી દે, અને એટલે સુધી કે તમે લઈ ના શકો, લેવું તો બહાર પાછા પ્લેનમાં નહીં બેસાતી, ના પાડી દે. ઉપર જવાનું છે, આ જગતની વાતો જે છે એ ત્યાં આગળ ના ચાલે. એકવાર એક રાજા
અને એનો જે વચી રહેતો હોય બહુ બુદ્ધિશાળી, અને રાજાને બહુ ગમે, કારણ કે રાજા ગમે ત્યારે કોઈ પણ બાબતમાં ફસાય તો વજીરને ગમે તે બાબત એમાંથી બહાર કાઢી આપે. એની પાસે બુદ્ધિ એવી હતી. એક દિવસ એ દરબારમાં હાજર નહીં, એટલે ઘણા બધા પેલા ઈસાળો તાલુકોના ગમે નહીં કે રાજા ગયા હતા, પેલાના જ વખાણ કરકર કરે છે. એટલે પેલા કોઈ રાજાને કીધું, રાજા તમે પેલાના ખોટા વખાણ કરકર કરો છો, અમારામાં બુદ્ધિ નથી, અમારામાં છે પણ તમને ચાન્સ જ કે આપો છો, અમને તકત નથી આપતા. એટલે રાજાને ખરાબ લાગ્યું, કારણ કે રાજાનો પેલો માનીતો હતો. રાજા કહે, ચલો વાંધો નહીં, જો તમારામાં બુદ્ધિ હો તમે એક કામ કરો, કે છે દુનિયામાં સૌથી મોટી વસ્તુ કહી જાઓ, લઈ આવો. કોઈ વિચારવું પડે કે સૌથી મોટી વસ્તુ કોને કહીએ આપણે. એટલે એમણે રાજાને કીધું, રાજા અઠવાડિયું આપો ને, કે છે રાજા કે અઠવાડિયું, પણ એક શરત, અઠવાડિયા પછી મને જવાબ નહીં મળે તો ચારે ચારને ફાંસી લટકાવી દઈશ. હાલો કે વાંધો નહીં, બહાર નીકળ્યા તો એ લોકોને મોટી વસ્તુ કહી, એ લોકોને ખબર જ નહીં. વિચાર કરે ધરતી બહુ મોટી છે, કે છે તો પેલો એક જણ કે તો નાક પર ઊભી જ કે છે, તો કે નાક મોટું કહેવાય, તો કે નાગને તો માણસો વશમાં કરી લે છે, કે છે તો કે માણસ મોટો કહેવાય, તો કે માણસ આપણે જ માણસ ને આપણે સમસ્યામાં પડેલા, શું કરે કે કોઈ જગ્યાએ જવાબ એ લોકોને મળતો નથી, કરવાનું શું કે કઈ મોટી વસ્તુ. અને આખરે અઠવાડિયું પતી ગયું, હવે જવાનું હતું રાજા પાસે. એટલે આ લોકો કે ભાઈ જો હવે રાજા પાસે ગયા તો મોત નક્કી છે, એક કામ કરે, કે છે આપણે જેનો નકાર કરો એને માણસી પાસે જ જઈએ, કે છે વજીર પાસે ગયા. વજીરે જેને બધી વાત કરી, ચોખ્ખું ચોખ્ખું કે ભાઈ આવું આવું થયેલું, અમે તારે ઈર્ષા કરી, તારે દેખાય કરી, તારી પર વેર રાખ્યો, અમે આવું બધું રાજાને કીધું, રાજાએ અમને આવું કીધું, અને અઠવાડામાં તમે આ જવાબ નહીં લાવો તો હું તમને મારી નાખીશ, કે છે ફાંસી લટકાવી દઈશ, તો તું હવે કંઈક કાઢ અને તું એનો જવાબ બી આપને, અમને પણ બચાવી લે, કે છે બોલો. કે એક શરત, કે છે તો કે શું, તો કે મસ્ત ખાટલો લઈ આવો, એની ઉપર ગાદલું મૂકો ને મને એની પર બેસાડો, અને તમે ચાર જણા તમને કૂંચકો અને મારા ચંપલિયા છે ને તમારા માથા પર મૂકીને આગળ મને રાજા સુધી લઈ જવા આવી રીતે. આ લોકો બી રાજાના દરબારમાં બેસનારા, આ લોકોની પણ ઇજ્જત. પણ કહે છે અત્યારે ઇજ્જત શું કરવાની, કે છે મરવાના છે, એના કદાચ છોડ ભાઈ જે કહે છે કરવા દો. એને પેલા તો બેસાડ્યો, જે બી રસ્તામાં જાય બધા જોયા, લોકો મોડું બી ના સંતાડી શકે, કંઈક એક હાથમાં જૂતું છે ને એક હાથમાં પકડેલું છે, બાજુ કે આટલા મોટા રાત દરબારીઓ જ્ઞાની પુરુષો ને આવી રીતે જાય છે અને ઉચકી લઈ જાય છે, એનો તો આજ મોટો છે ને બધા કરતા. એમ લઈ ગયા ને રાજાને દરબારમાં. રાજા વિચારવા પડ્યો કે આ શું છે. રાજા કે શું થયું. એટલે વજીરે વાત કરી કે ભાઈ તમે આ લોકોને આવો સવાલ કર્યો હતો, કે હા તો કે હું જવાબ આપું છું, પણ તમે આ લોકોને છોડી દો, કે છે તો કે શું, તો કે ઘર જ છે ને સૌથી મોટી વસ્તુ છે, કે છે આજ આ લોકોને ઘર જ હતી ને તો જો મારી વિરુદ્ધ કેટલું બધું બોલતા હતા, પણ આજે ઘર જ હતી તો મને જ ઉચકીને લાયા ને, મારા ચંપલા પર બી માથા પર રાખ્યા ને, કે છે આ લોકો એ દુનિયામાં સૌથી મોટું કહ્યું હોય તો ઘર જ છે, કે છે ઘર જે ગધેડાને શું કહેવાય, લોકો ગધેડાને બાપ બનાવી દે. તમને ગરજ છે કે તમારા પ્રભુને તો અમારી ગરજ છે. ગરજ કોને છે આજે, પ્રભુ આવશે તો લડવાની તાકાત છે, આ જા દેખાડો તને કોની તાકાત નથી. તો મોટી મોટી વાતો કરે, વરસાદ પડશે કે નહીં, ઠંડી આવશે કે નહીં, કે દુનિયામાં આમ ચાલ્યું છે પેલું ચાલ્યું છે, ભાઈ તમે તમારો જુઓ ને કે ભાઈ આ બધી નિશાનીઓ પૂરી થઈ છે, પ્રભુ આવી રહેલા છે, તો હવે મારે કેવી રીતે જીવન જીવવાનું, એ વિચારો, પોતાને જુઓ અને પોતાનું જીવન જે છે એનું પરિવર્તન કરો, કે પ્રભુ આવે ત્યારે આપણે સ્વર્ગમાં જઈ શકે. પ્રભુ એ લોકોને કહી દીધું કે તમે આકાશ સ્વરૂપ પારખી જાણો છો, પણ તમે સમયના રૂપ નથી પારખી શકતા. સમય અત્યારે આપણને એક જ વસ્તુ કહે છે, પ્રભુ આવી રહ્યા છે એમના લોકોને લેવાના માટે. તો જો એમના લોકોમાં આપણી ગણતરી થઈ શકે એમ નથી, એમની આજ્ઞાઓ પાડવામાં આપણે નથી, તો ગરજ આપણને છે, કારણ કે આપણે લડીને જીવતા રહી શકીએ એમ નથી. તો પોતાના જીવનને એવું રાખીએ કે ઈશ્વર આપણને એમની પાસે બોલાવી લે અને જગતના વાનાઓને છેડે, મોહમાયાને છોડે, અને જેની આપણને ખરેખર જરૂર છે જીવતા પાણીની શોધમાં આપણે રહીએ અને એનાથી આપણે તૃપ્ત થઈએ. હવે આપણે આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુર મનમાંય, કે જે આપણા દેવ છે, આપણા રાજા છે, આપણા મહાન માલિક છે. પ્રભુનું વચન એ સત્ય છે, એ ચોખ્ખું કહે છે
કે તમે આકાશ રૂપ પારખી જાણો છો, પણ તમે સમય રૂપ પારખી નથી જાણતા. શું બાઇબલના વચનથી તમને નથી ખબર કે ધરતીકંપો થઈ રહેલા છે, જૂઠા પ્રબોધકો ઊભા થઈ ગયેલા છે, સતાવણી થઈ રહેલી છે? શું નથી ખબર આપણને? તમારા શું કરવું જોઈએ? શું આ સમય મોત શોખનો છે? શું આ સમય ધન દોલત એકઠા કરવાનો સમય છે? શું આ હરવા ફરવાનો સમય છે? શું આ ફંક્શનોનો સમય છે? શું આ લગ્ન પ્રસંગોનો સમય છે? શું આ બર્થડે ઉજવવાનો સમય છે? વાલો, આ સમય તો એ છે કે પ્રભુને પ્રાપ્ત કરી લઈએ, એમના માટે દુઃખ સહન કરીએ, એમના વચનને વળગી રહીએ, એમની સાક્ષીને વળગી રહીએ. જેમની નિવના લોકોએ પસ્તાવો કર્યો, જેમની શીખ્યા પસ્તાવો કર્યો, ભાવલ પ્રત કે આ બધું એટલા માટે લખવામાં આવ્યું છે કે એનાથી આપણે ચેતવણી મળે છે. આ ચેતવણીને ધ્યાનમાં લો, બુદ્ધને ધ્યાનમાં લો, બચી જાઓ અને આકાશના રાજ્યના વારસા બનો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે જીવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. થેન્ક યુ.